વાત કરીએ અમદાવાદની, અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાના મહોત્સવની ગણેશ ચતુર્થીના આજના પવિત્ર દિને ભારે હર્ષોલ્લાસ સાથે અને રંગે ચંગે પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા શહેર સહિત રાજ્યભરમાં ગણેશ ભક્તોમાં ગણપતિ દાદાની ભક્તિનો માહોલ છવાયો છે. ગણેશ ભક્તો દ્વારા આજે ગણપતિ દાદાની અવનવી અને મનોહર મૂર્તિઓનું શેરી, મહોલ્લા અને વિસ્તારમાં ઉભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ અને વિધિવત રીતે તેમાં તેમનું સ્થાપન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આ વખતે કેટલાક પંડાલ અને શામિયાણામાં તો અનોખા અને આકર્ષક ગણપતિ સ્વરૂપો જોવા મળી રહ્યા છે, જેને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ભક્તિનો માહોલ પણ સર્જાયો છે. અમદાવાદના લોકો દ્વારા માટીના ગણેશ લાવી અને પર્યાવરણ બચાવવાના નિયમને સાર્થક કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. અમે દર વખતે ઇકો ફ્રેન્ડલી રીતે અમે શણગારીએ છીએ, જે ઇકો વેસ્ટ કહીએ ને આપણે, એનાથી આ વખતે અમે જૂટ, કંત્યાન જે પવિત્ર છે, એ નાડુ જે પણ પવિત્ર કોટનથી બનાવવામાં આવે છે એ લીધેલું છે. અને અમારો મેઇન થીમ છે મૂસક, જે ગણપતિ દાદાનું મિત્ર પણ છે અને એક એનર્જેટિક એનિમલ પણ કહેવાય છે. એમ ગણપતિ બી માટીના જ પાકવામાં આવે છે અને ગણપતિનું જે અમે વિસર્જન કરીએ છીએ અમારા કમ્પાઉન્ડમાં તુલસી ક્યારાની અંદર કરીએ, જેથી નદીની અંદર, નાળાની અંદર જે ગંદકી થાય એમાં વધારો ન કરી શકાય. અને આ વર્ષનો કોન્સેપ્ટ જે નિકિતાએ સમજાવ્યું તે પ્રમાણે માઉસની જે એક્ટિવનેસ છે એનો ઉપયોગ કરી આપણે ભવિષ્યની અંદર વધારે એક્ટિવ થઈ અને પર્યાવરણને અને દેશના હિત માટે કામ કરવું જોઈએ.